નમસ્કાર સ્વાગત છે એટલે તમામ દર્શક તમામ મિત્રો નવા વર્ષની ખૂબ શુભકામનાઓ આપનું જીવન પ્રગતિમાં સમૃદ્ધિ સુખ શાંતિ ભર્યું રહે એવી અમારી શુભકામનાઓને કોણ નહીં છે ભાઈ નવા વર્ષમાં શુભકામનાઓ આપણને મળતી હોય છે કે પ્રગતિ કરીએ આપણે જીવનમાં સુખ અને શાંતિ આપણા જીવનમાં આવે અને આનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ બીજું કે મનુષ્ય છે ને આ બધું શોધવાનો પ્રયાસ કરતો હોય કે નવું વર્ષ મારા માટે કેવું રહેશે એટલે આપણે જ્યોતિષશાસ્ત્રનો સહારો લઈએ છીએ અને એના દ્વારા આપણે તમે આપણે બધાએ જ આ જાણવાનો પ્રયાસ કર્યો જ હશે કે સંવત બે હજાર એંસીની જે શરૂઆત થઈ છે એ આપણા માટે કેવી છે અને કેવી રહેશે આ વર્ષ છે પણ એક અલગ દ્રષ્ટિએ જોવાનો પ્રયાસ લોકમંચ કાર્યક્રમમાં કર્યો છે કારણ કે આપણે આપણું જોઈએ છે પણ તમે વિચાર કરો કે જે દેશ છે ભારત દેશ છે એનું ભવિષ્ય શું છે ભારત દેશમાં જે સરકાર રાજ કરી રહી છે એનું ભવિષ્ય શું છે એ સરકારના જે સર્વોચ્ચ નેતા છે બે હજાર એંસીનું વર્ષ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું છે અન્ય જે વિપક્ષો છે વિપક્ષના નેતાઓ છે એમનું ભવિષ્ય જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ શું છે આ જાણવાનો પ્રયાસ પણ ક્યાંક આપણે કરવો જોઈએ અને એ જ પ્રયાસના ભાગરૂપે લોકમંચ કાર્યક્રમમાં આજે આ ચર્ચા કરવી છે કારણ કે ભારત એક કહેવાય કે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ તેજ ગતિથી વિકાસ પામી રહ્યું છે અર્થતંત્ર વિકાસ પામી રહ્યું છે ટોપ થ્રી ઇકોનોમીમાં ભારત જઈ રહ્યું છે ત્યારે દેશની પ્રગતિ થાય એટલે આપણી પ્રગતિ થાય દેશવાસીઓની પ્રગતિ થાય સાથે સાથે આપને ખબર છે કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે આજ નવા વર્ષમાં તો એમાં કઈ પાર્ટી બાજી મારી રહી છે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ભારતીય જનતા પાર્ટી હેટ્રિક બનાવે એમાં પણ નરેન્દ્ર મોદીનો ચહેરો નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી કેવી રહેશે સાથે વિપક્ષમાં તમે જુઓ રાહુલ ગાંધી એક પડકાર ફેંકવા માટે જ્યારે મેદાનમાં છે ત્યારે રાહુલ ગાંધી કેટલા સક્ષમ આ વર્ષમાં દેખાઈ રહ્યા છે કારણ કે ભારત જોડો યાત્રા પછી એવું કહેવાય છે કે એમની ઇમેજ મેક ઓવર થઈ છે એ કેટલી અસરકારક રહેશે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ એ સિવાય ઘણા બધા નેતાઓ છે કે અમિત શાહ છે કે જે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહેવાય છે એમના માટે નવું વર્ષ કેવું છે પ્રિયંકા ગાંધી જે રાહુલ ગાંધીની પડખેને અત્યારે જે સભાઓ ગજવી રહ્યા છે અને ક્યાંક ઇન્દિરા ગાંધીની ઝલક એમનામાં જોવામાં આવે છે નવું વર્ષ બે હજાર એંસી સંવત એમના માટે કેવું છે અને સાથે જ ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી 156 છપ્પન સીટ એમના નેતૃત્વમાં છે હવે લોકસભાનું ચૂંટણી પણ એમના નેતૃત્વમાં ગુજરાતમાં લડવાની છે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે એક રણનીતિકાર કહેવાય છે બીજું ભાજપ અને કોંગ્રેસ બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં એ પાર્ટીનું ભવિષ્ય કેવું છે અને મોદી વર્સિસ ઓલ જો બધા જ ભેગા થાય છે તો મોદીને માત આપી શકશે કે કેમ આ તમામ બાબતોની ચર્ચા અથવા જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આની પર નજર કરીએ તો એક પ્રયાસ કરીશું કે રાજકીય કારકિર્દી અથવા રાજકીય ચઢાવ ઉતાર કેવા રહેશે અને રાજકીય મહાનુભાવોનું આ વર્ષ કેવું રહેશે જાણવાનો પ્રયાસ કર્યો અને આ જ પ્રયાસરૂપે લોકમંચ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા છે ગુજરાતના જાણીતા જ્યોતિષી એવા ચેતન પટેલને આમંત્રિત કર્યા છે ચેતનભાઈ સ્વાગત છે આપનું નવા વર્ષની ખૂબ ખૂબ નમસ્કાર નમસ્કાર જી તેમ કોઈ પણ દેશની પ્રગતિ થાય તો એમાં દેશવાસીઓની પ્રગતિ થતી હોય છે ભારતની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે ભારતનું અર્થતંત્ર ટોપ ગિયરમાં કહેવાતું હોય છે અને અર્થતંત્ર તે જ ગતિથી વિકાસ પામી રહ્યું છે ટોપ થ્રી ઇકોનોમીમાં લઈ જવાની વાત પણ આ સરકાર દ્વારા કરવામાં આવે છે શું લાગે છે સંવત બે હજાર એસી નવા વર્ષની જે શરૂઆત થઈ છે ભારત દેશ માટે કેવું છે વિક્રમ સંબત બે હજાર એસી દેશ માટે ભવિષ્ય જ્યારે સારું હોય ત્યારે દેશવાસીઓ માટે ઓટોમેટિક સારું થઈ જાય છે જાણવાની આ જરૂર ઊભી થાય કે જ્યારે વર્ષ બદલાવાનું હોય ત્યારે ગ્રહો પણ કંઈ ને કંઈ ચાલ બદલતા હોય એટલે જ આ જાણવું જરૂરી છે

હવે જો ગોચરમાં આપણે વાત કરીએ તો શનિ પોતાની મૂળ ત્રિકોણી કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે ખૂબ જ બળવાન છે ત્યારથી થ્રુઆઉટ દેશની પ્રગતિએ કે દેશે પ્રગતિ કરવાની ગતિ પકડી છે અને જે આપણને પાછલા બે ચાર વર્ષમાં દેખાવી છે હજુ પણ આ ગતિ ચાલુ જ છે આ વર્ષે એવું કહી શકાય કે ભારતની કુંડળીમાં દસમા કર્મ ભુવન ભ્રમણ કરે છે શનિ નો સિદ્ધાંત છે કે જે કરે વૃદ્ધિ કરે એ ઉદ્યોગ કરે છે કર્મ ભાવમાં એટલે એવું કે દેશનો એક એક નાગરિક પોતાની પ્રગતિ ઈચ્છે છે એમ દેશની પણ ઈચ્છે છે એટલે જ્યાં પણ જે પણ કોઈ કામ કરતા હશે બધા દિલ લગાઈને કંઈક हासिल કરવા કામ કરશે એવો કુદરતી દરેકને એક એવો મનોભાવ આવે અને એવું આ વર્ષ છે એટલે એવું ચોક્કસ કહેવાય કે ભારતની પ્રગતિ શરૂ છે અને હવે હજુ પણ ગતિ પકડવાની છે અને એવું કહેવાય કે આ વર્ષે બહુ એક સારી નવી ઊંચાઈએ પહોંચી જાય તેવા પ્રકારના ગ્રહ કહી શકાય આપણને બહુ છેલ્લા ઘણા વર્ષોમાં રૂપિયાની ડેફિસિટ દેખાય છે કે રૂપિયો ડોલરની તુલનાએ વધતો જાય ખરેખર તે પણ ઘટશે ડોલર કરતા રૂપિયાનું જે આટલું મોટું અવમૂલ્યન થયું છે તેનું મૂલ્ય ધીમે ધીમે પાછું આવશે એટલે એવું કે જે પહોંચેલો છે છે આ વર્ષમાં નીચે પણ પણ એવા સંજોગો ઓવરઓલ પ્રગતિકારક વર્ષ કહી શકાય ખેતીની દ્રષ્ટિએ હવામાનની દ્રષ્ટિએ વરસાદ પણ ખૂબ સારો થવાનો કારણ કે શનિ સ્વગૃહી હોય ને શનિ મેઘનો સ્વામી છે એટલે સારામાં સારો વરસાદ થશે એટલે પાક પણ સારો થશે એ રીતે પણ દેશને ખૂબ લાભ થવાનો છે બિલકુલ ચેતનજી દેશને લાભ થશે ખેતીની દ્રષ્ટિએ પણ આપણે કહ્યું કે સારું છે ને દેશ હજુ પણ પ્રગતિ કરશે પરંતુ જે વેપાર ઉદ્યોગ ધંધા છે એને લઈને શું કહેશો ખાસ કરીને કે વેપાર ઉદ્યોગ ધંધા ખેતી ખેતીમાં તો સારું જ છે પણ ક્યાંક મંદી આવતી હોય છે ને વેપારીઓની કમર તૂટી જતી હોય છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ સાથે જે જોડાયેલા છે એ બિઝનેસમેન છે એમના માટેનું આ વિક્રમ સંવંત કેવું રહેશે જો ઓવરઓલ જ્યારે કોઈ લાંબા ગાળાની અવધિનો ગ્રહ આટલું સારું ફળ આપતો એટલે શનિ જેવો ગ્રહ ત્યારે એવું કહે કે વ્યક્તિગત હોય તો તેને સદ્ધર બનાવે દેશ માટે છે તો તેને સદ્ધર બનાવે આપણું એક્સપોર્ટ ખૂબ વધશે અને અહીંના પણ રોજગાર ધંધા ખૂબ સારો વિકાસ કરશે એની ઝલક તમને ક્યાં જોવા મળશે તો કે મોટે ભાગેની જેટલી મોટી કંપની વિશાળ છે પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય એ બધી શેર બજારમાં લિસ્ટેડ હોય આ વર્ષે તમે જોશો કે હજુ પણ શેર બજાર નવી ઊંચાઈઓ સર કરશે છેલ્લા બે ત્રણ મહિનામાં બે મહિનામાં લગભગ બજાર થોડું ઘટીને આવ્યું છે અને કદાચ લોકોને એમ લાગે કે અહીંથી મંદી હશે પરંતુ આ માધ્યમથી આપણે કહીએ છીએ કે હજુ ભારતની હરણફાળ બાકી છે એટલે ફરી નવી તેજી થશે અહીંથી જ તેજી આ સંવતથી જ ચાલુ થાય તેવું છે નજીકમાં જ અને વર્ષ પૂરું થતાં પહેલાં એવું કહેવાય કે હજુ બજારમાં ઘણી નવી ઊંચાઈ સર કરશે એટલે ઓવરઓલ વેપાર ધંધા ઉદ્યોગો બધા માટે સારું બિલકુલ આપે કહ્યું કે હજુ પણ હરણફાળ બાકી છે અને નો ડાઉટ પ્રગતિ જ્યારે દેશ કરી રહ્યો છે ત્યારે કોઈ પણ દેશની પ્રગતિ ચેતનજી એ સરકારને આ આભારી હોય છે ત્યારે શું માનવું છે ખાસ અત્યારે સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એક જ ચહેરો નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીએ જ વડાપ્રધાન તરીકે કહ્યું છે કે હજુ આવનારા દિવસોમાં ટોપ થ્રી ઇકોનોમીમાં ભારત જશે પણ જે પ્રમાણે બે ટર્મથી સ્થિર સરકાર મળી છે અને દેશનો જે વિકાસ થયો છે શું લાગે છે કે ત્રીજી ટર્મમાં પણ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આ વિક્રમ સંવત બે હજાર એંસીમાં જ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પણ છે

સૌથી સારામાં સારું શ્રેષ્ઠ ફળ આપે એટલે જ એવું કહેવાય યોગાનું યોગ કે દેશનો પણ સારો સમય છે અને વડાપ્રધાનનો પણ સારો સમય એટલે કદાચ લાંબુ શાસન આ વ્યક્તિ કરી રહી છે કે બંનેનો એક જ ગ્રહથી તાલમેળ મળી ગયો છે અને બંનેની પ્રગતિ જોડે થઈ છે એટલે આપણને આ વસ્તુ દેખાઈ રહી છે જે રીતે આ શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે

અને જે ત્રીજા પરાક્રમ ભાવનો જે અધિપતિ છે ગુરુ એની ઉપરથી પસાર થયો એટલે હજુ પણ અદભુત પરાક્રમ બતાવે એમણે પરાક્રમ ઇલેક્શનમાં બતાવવાનું છે લોકોને પોતાની તરફ આકર્ષવાના છે એ પૂરું થાય અને પૂરી શક્તિથી બતાવે અને એમાં એ સફળ થાય એટલે બહુ ક્લિયર એવું કહે કે અત્યાર તો આપણને કોઈ રાજકીય નેતા આ લેવલના પાવરફુલ ગ્રહવાળા દેખાઈ નથી રહ્યા જેટલી કુંડળીઓ આપણે અભ્યાસ કરી છે એટલે બહુ ક્લિયર કહી શકાય એવું છે બીજું અહીં ગુરુ પણ એવું કહેવાય કે અત્યારે જે મેષ રાશિનો છે ને ગોચરમાં એમની કુંડળીમાં ત્રીજા ભાવને એ જ પરાક્રમ ભાવને જો અધિપતિ એટલે આ બંને રીતે શુભયોગ બની રહ્યા છે એટલે જબરજસ્ત પરાક્રમ એટલે હેટ્રિક વાગવાની છે આ બિલકુલ દિવાલે લખવું હોય તો લખી લો બે હજાર ચોવીસમાં માં નરેન્દ્ર મોદી એઝ અ પીએમ રિપીટ થાય છે લાંબુ શાસન આ વ્યક્તિએ એ કરવાનું હજુ બાકી છે ઘણી ઊંચાઈઓ જીવનની પામવાની વાત કારણ કે શનિની ચાલ હજુ પૂરી થઈ નથી બિલકુલ એવી પણ છે

હવે ઘણી વાર કોઈ વ્યક્તિ જાતે એવું નક્કી કરે કે મારે આ વસ્તુ તો પણ રાજા સર્વોચ્ચ પદ ઉપર એમનું જ ચાલશે એ વાત બિલકુલ નિશ્ચિત અને નિર્વિવાદ છે કોઈ એમ કે આ ઇલેક્શનમાં મોદી મેજિક નહીં ચાલે તો હું એમ છું મોદી સિવાય કોઈનો મેજિક હજુ નથી ચાલવાનું કારણ કે હજુ સામે કોઈ આવવું જોઈએ જેમ સામાન્ય યુવા ખેલ કોઈ યંગસ્ટર હોય તો કોઈ ક્રિકેટની મેચ હોય તો કોઈ ટીમ જોઈએ અને નક્કી કરે ભાઈ કોણ જીતશે કોણ હારશે કોણ રમશે સારું એવી રીતે આ રાજકીય ફલક ઉપર પણ આપણને એવા ચહેરા જે રીતે દેખાઈ રહ્યા છે એમની કુંડળીઓ દેખાઈ રહી એ રીતે આપણે ચોક્કસ કહીએ છીએ કે હજુ પણ મોદીનો મેજિક ચાલવાનો છે નરેન્દ્ર મોદી ફરી પીએમ બનવા રહ્યા છે આ વાત બિલકુલ નિશ્ચિત છે ઇલેક્શનની કોઈ પણ ડેટ આવે અત્યારે તો એવું ક્લિયર દેખાય છે કે ભાઈ ફરી આ જ રીતે રિપીટ થાય તેવા ગ્રહો ચેતનજી વડાપ્રધાનની ચર્ચા ચાલે એટલે સાથે અમિત શાહની પણ ચર્ચા ચાલતી હોય છે કારણ કે નાના કાર્યકરથી લઈને ધારાસભ્યથી લઈને પછી સીધા જ તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા અને આખરે ગૃહ મંત્રી સુધી પહોંચ્યા છે અને આ બધાની વચ્ચે એવું છે કે અમિત શાહ એટલે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય વિક્રમ સંવત બે હજાર એસીમાં આ ચાણક્યની ચાલ કેટલી સફળ રહેશે કારણ કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ એની પરીક્ષા છે લોકસભામાં પણ એ ચાણક્યની પરીક્ષા છે તો આપ કેવી રીતે જુઓ છો કેટલો સહકાર સપોર્ટ મળશે નરેન્દ્ર મોદીને અથવા ભારતીય જનતા પાર્ટીના ચાણક્યનો હવે ત્યારે એમના હાથમાં જે રીતનું વર્ચસ્વ છે જે ખાતા છે અને જે તેમની ભૂમિકા ઇલેક્શનમાં હોય છે એ પ્રકારે આપણે જોઈએ તો કે શત્રુઓથી જીતવાનું છે હરીફાઈમાં જીતવાનું છે ક્યાંય ને ક્યાંય કોઈને ડિફેન્ડ એટલે કે ભાઈ કોઈને નીચા કરી આપણે ઉપર આવવાનું છે હવે છઠ્ઠું જે સ્થાન હોય ને એ આપણી રોગ શત્રુ અને હરીફાઈનું સ્થાન હાર જીતનું સ્થાન તેમની કુંડળીમાં શું બન્યું છે

તેમની કુંડળીમાં છઠ્ઠા ભાવમાં શનિ મેં કહ્યું છે હવે જો ખરેખર એવું કહ્યું છે આ વર્ષે યોગા યોગ એવું છે કે તેમની કુંડળીના કુંભના શનિ ઉપરથી શનિ નું ભ્રમણ ચાલી રહ્યું છે આ યોગ એટલો મોટો અને વિશાળ છે એટલે જ કદાચ તેમના હાથમાં નંબર ટુ નું ખાતું છે સમજો એવા લેવલે એટલે જ ચાલી રહ્યા છે કે આ યોગ એટલો બળવાન છે એટલે બીજા એમ કેવાય એવું કહી શકાય હજુ આ યોગ ચાલુ જ છે તેમની પણ કુંડળીમાં શનિ ઉપરથી શનિ ભ્રમણ કરી રહ્યો છે ફરી મોટી સત્તા અપાવે તેવા પૂરેપૂરા ગ્રહો છે એટલે તેમનો ફરી પણ જે બી એમની એવી કહેવાય શક્તિ પરીક્ષણ પૂરેપૂર એ જે સક્સેસ મળવાની જ છે એટલે તેમનાથી બીજેપીને પણ એમના ગણિતોથી ફાયદો થાય બિલકુલ આ બધો જ ફાયદો છે વડાપ્રધાનની પણ આપણે વાત કરી કે સારા યોગ બની રહ્યા છે શુભ યોગ છે અમિત શાહની પણ આપણે વાત કરી કે યોગ પ્રમાણે વિરોધીઓ છે ફાવશે નહીં પણ સવાલ એ છે કે વિરોધીઓમાં ખાસ વાત આવે ને તો તે રાહુલ ગાંધીની ચર્ચા ચાલતી હોય છે કે રાહુલ ગાંધી જે પ્રમાણે ભારત જોડો યાત્રા કરી જે પ્રમાણે લોકચાહના મેળવીને હવે રાજકીય પંડિતો એમ કહે છે કે ભાઈ એક મેક ઓવર કરી છે પોતાની ઇમેજને હવે મેદાનમાં ઉતર્યા છે અને જ્યારે આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સેમિફાઈનલ કહેવાય છે એમાં જોરશોરથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે પ્રમાણે પ્રચાર કરી રહ્યા છે શું લાગે છે કે વિક્રમ સંવત બે હજાર એસી માં રાહુલ ગાંધીના એવા કયા ગ્રહો છે કે જે કદાચ એમને સફળતા પણ અપાવી શકે છે અથવા અત્યાર સુધી તો તો એટલા સફળ નથી થયા એની એરિયા છે કે થોડોક યોગ એવા બને છે કે એમની ઇમેજમાં થોડો સુધારો જોવાઈ રહ્યો છે જો હવે ઇમેજમાં અને સમયમાં બંનેમાં ફેરફાર છે પહેલા કરતા બહુ સારો સુધારો છે સમજો લોકોને પણ થોડો થોડો વિશ્વાસ જાગ્યો છે બરાબર છે સમય બદલાય એટલે વ્યક્તિત્વ બદલાય આવું તેમનામાં પણ દેખાઈ રહ્યું છે પરંતુ બહુ ક્લિયર કહું તો જ્યારે ભારતમાં સર્વોચ્ચ સત્તાની વાત આવે તો સર્વોચ્ચ ગ્રહો બનવા જોઈએ એટલા પાવરફુલ ગ્રહો બનવા જોઈએ તેમની કુંડળીમાં બે ગ્રહનો પાવર જે જરૂરી હોય તે હજુ પણ નથી મળી રહ્યો એક જો સત્તા મેળવી હોય ને તો એક ટાર્ગેટ હોય

કે જે તેમને જોડે રહી અને ટાર્ગેટ એચીવ કરાવે આ નસીબની વાત છે બધી જેમ આપણે જોઈએ દુનિયાના મોટા મોટા ક્રિકેટરો સચિન જેવા ક્રિકેટર ને પણ ગુરુ મળે બિલકુલ એવું નથી કે બધું જાદુ લઈને આવે છે પછી બધું ચાલે છે પોતાનો યોગ એટલે કહેવાની વસ્તુ હવે આમની જોડે આ જ વસ્તુ ખૂટી રહી છે અત્યારે ગોચરમાં પણ ગુરુ કોઈ રીતે બળબાન બની એમને કોઈ સાથ નથી આપી એટલે એવું કહેવાય કે આ ઇલેક્શનમાં તો તેમનું

અન્યથા એ લોકો મોટા રાજઘરા જ તો નીચે છે કેમ કે શનિ બળવાન નથી એવી પણ બંનેને બળવાન બનાવવાની જરૂર છે હવે એ નહીં થાય ત્યાં સુધી એમને એટલી સક્સેસ નથી મળવાની ગોચરમાં શનિ તેમની કુંડળીના સાતમા ભાવમાંથી ભ્રમણ કરે છે એટલે તેમને ફરી ચિંતાઓ બેચેનીઓ

બહુ બોલબાલા તો નથી પણ જે પ્રમાણે અત્યારે વિધાનસભાની ચૂંટણીઓ ગજવી રહ્યા છે રાહુલને સાથ આપી રહ્યા છે પોતાના પિતાને યાદ કરી રહ્યા છે ક્યાંક એમનામાં લોકો ઇન્દિરા ગાંધીની એક છબી જોઈ રહ્યા છે શું લાગે છે કે સફળતા ક્યાંક વિક્રમ સંવત બે હજાર એસીમાં ગ્રહો એવા કંઈક જોઈ રહ્યા છે કે જેને લઈને રાજકીય ક્ષેત્રે હજુ કશું જ વજુદ નથી એવું કહીએ તો ચાલે પણ એક વજૂદ ઊભું થાય એવી શક્યતા દેખાઈ રહી છે કે સાચી વાત છે જો પ્રિયંકા ગાંધીની કુંડળી જોઈએ ને તો તેમની કુંડળીમાં ભાગ્યભાવમાં એવું કહેવાય કે શુક્ર ઉપરથી શનિ પસાર થઈ જાય આ એક બહુ સારો થાય એમની યશ પ્રતિષ્ઠા વધે વ્યક્તિગત રીતે અને એનાથી પક્ષને પણ પરોક્ષ રીતે ફાયદો થતો હોય તો થઈ શકે છે મને એવું બહુ ક્લિયર દેખાય છે કે આ વ્યક્તિ એ બહુ ક્લિયર રીતે

ત્યાં સુધી થોડું ઘણું નામ યસ પ્રતિષ્ઠા વધે પણ સીધો લાભ ન થાય ચિત્રભાઈ ચર્ચા તો ઘણી લાંબી થઈ શકે પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ખાસ તો મુખ્યમંત્રી તરીકે મૃદુને મક્કમ જેમનું નામ લેવાય છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે એમની અધ્યક્ષતામાં એકસો સીટો અને સી પાટિલનો સપોર્ટ પણ એમને મળ્યો છે અને એક ઇતિહાસ રચ્યો છે લોકસભાની ચૂંટણી આવી રહી છે

આમનું વ્યક્તિત્વ આપણે જોઈએ તો સરળ મૃદુ અને સામાન્ય લાગે પરંતુ જે સફળતા હાસલ કરી છે એ બહુ ચરમ સીમાની છે આટલી સીટો લાવી અને વિક્રમ કરવો એ બહુ અલગ વાત છે એટલે આ આ જે કુંડળીની શક્તિ વ્યક્તિગત શક્તિ અને સંજોગો સાથ આપવા ત્યારે આવું બને છે હજુ પણ એવું કહેવાય કે જે રીતે તે એકાએક સીએમ બની અને આટલી સત્તા હાંસલ કરી ચૂક્યા છે હજુ પણ તેમની કુંડળીમાં કુદરતી એવું છે આ ફરી ત્રીજા પરાક્રમ ભાવની આ નેતાની વાત કરીએ આમની કુંડળીમાં પણ પરાક્રમ ભાવમાં ગુરુ છે કુંભ રાશિમાં તેની ઉપરથી જ હવે શનિ પસાર થઈ રહ્યો છે એટલે ફરી કોઈ સારું પરાક્રમ બતાવે તેવા ચોક્કસ ગ્રહો છે એટલે આગળ જતા આપણને ચાહે ગુજરાતની રાજકીય કારકિર્દીની વાત હોય ઇલેક્શનની હોય કે નેશનલના ઇલેક્શન હોય તેમાં પણ તે સારામાં સારું પ્રદર્શન વ્યક્તિગત કરી અને કરાવી શકે તેવા ચોક્કસ ગ્રહો છે બિલકુલ ચેતનજી આખરે હવે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી એમ કહે છે પોલિટિકલ જે એનાલિસ્ટ છે કે રાજકીય પંડિતો છે એમ કે છે કે બહુ જ એકદમ કસમકસવાળી રહેશે મોદી વર્સિસ ઓલ અને ઓલ આપ જાણો છો કે ઇન્ડિયા ગઠબંધન જે થયું છે શું લાગે છે મહત્ આપી શકશે કારણ કે બધા જ વિરોધીઓ એક થયા છે અને એક વ્યક્તિ સામે મોરચો માડીને આ ચૂંટણી લડવાના છે પડકાર હોઈ શકે શું લાગે છે ઇન્ડિયા ગઠબંધનનું ભવિષ્ય જો હવે એક રીતે એક નાના પડકારની આપને વાત કરી લઉં કારણ કે મારો વિષય જ્યોતિષ છે એવી રીતે ન્યુમરોલોજી પણ આ વર્ષ છે એવી રીતે આપણે જોઈએ ને કુંડળીમાં ગ્રહો જોઈ લીધા હવે ખાલી આપણે આ ને જોઈએ ને તો આપડા પીએમ છે ને એમનો જન્મ થયો સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ આખાનું ટોટલ મારીએ ને વર્ષ સાથે તો પાંચ ફિગર ખાલી સત્તર સપ્ટેમ્બરમાં સત્તરનું મારીએ જે તારીખે હવે એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિનું ભાવિ નક્કી થાય ને આ વર્ષ કેવું રહે એ વર્ષાંક ની જોડે તમારો વાગ્યાંક અને મૂળાંક જો મેચ થાય એટલે સારો રિલેશન હોય તો પ્રગતિ જબરજસ્ત કરાવે અથવા અવરોધો આવે હવે અહીંયા એવું બન્યું છે કુદરતી કે પાંચનો તેમનો ભાગ્યાંક છે ને એની જબરજસ્ત મૈત્રી એક છે એટલે ભાગ્યશાળી વર્ષ કહેવાય એ વાત બિલકુલ નિશ્ચિત છે એટલે આપણે કુંડળીમાં પણ એવું દેખાયું કે ભાગ્યના યોગ બન્યા ફરી ભાગ્ય જબરજસ્ત યોગ રચવાનું છે એટલે આવું પદ મળે પણ અહીંયા મૂળાંક જે આઠ છે ને એને ને ના એકના ને તાલમેલ નથી એટલે હું અહીંયા ચોક્કસ કહું સફળતા સિદ્ધિ મળશે પણ બહુ બધી માનસિકતા ચિંતા બેચેની પછી કારણ કે જે માનસિક પ્રજાથી વિરોધ મળે પક્ષ માં નાની મોટી અડચણો આવે સામે પક્ષેથી જે તમે કહો ઇન્ડિયા ગઠબંધન બની બહુ બધા લોકો સામે આવી ગયા છે કઈ એવી વાતો આવે કઈ એવા એકબીજાના આક્ષેપો આવે કઈ પણ બને

કહ્યું કે સારું છે અને દેશ માટે સારું હોત તો આપણા બધા માટે સારું છે ખાસ તો શનિ મકર રાશિમાં જે બ્રહ્માંડ જ્યારથી ચાલુ રહી છે ત્યારથી દેશની પ્રગતિ રહી છે અને હજુ પણ ગતિ પકડશે નવી ઊંચાઈએ દેશ પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ કહ્યું કે યોગાનુ યોગ દેશમાં દેશ માટે અને પીએમ માટે બંને માટે સારો સમય છે સારા યોગ રચાઈ રહ્યા છે શુભ યોગ બની રહ્યા છે નરેન્દ્ર મોદી બે હજાર ચોવીસમાં જ વડાપ્રધાન બનશે હેટ્રિક બનાવશે એવું સ્પષ્ટપણે માન્યું છે અને કિંગ અને કિંગ નહીં તો કિંગ મેકર પણ એ નરેન્દ્ર મોદી જ બનશે એવું ખાસ એમનું કહેવું છે અમિત શાહ યોગ પ્રમાણે નો ડાઉટ વિરોધીઓ અમિત શાહ સામે ફાવશે નહીં બે હજાર એંસી વિક્રમ સંવતમાં રાહુલ ગાંધી માટે સમય બદલાયો છે વ્યક્તિત્વ બદલાયું છે માર્ગદર્શકને ગુરુ પ્રોપર નથી મળ્યા એટલે સફળતા નથી મળતી અને એને લઈને ક્યાંક સફળ નથી થઈ રહ્યા ભૂપેન્દ્રભાઈ પટેલ માટે પણ ચેતનજીએ કહ્યું કે સરળ અને મૃદ્યુ સ્વભાવ છે પરંતુ અદ્ભુત સફળતા મળી છે કારણ કે કુંડળી અને સંજોગો ગ્રહો આ બધાનો સાથ ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યો છે મોદી વર્સી સોલ તો એમાં પણ એમણે ખાસ કહ્યું કે ભાગ્યશાળી યોગનો સમય છે વડાપ્રધાનનો અને ઓલ બધા જ ભેગા થશે તો પણ વાંધો નહીં આવે થોડુંક માનસિક ચિંતા તણાવ કે એ રહેશે પણ આખરે સફળતા મળશે લોકમંચ કાર્યક્રમમાં આ જાણવાનો પ્રયાસ કર્યો હતો વિક્રમ સંવત બે હજાર એસી રાજકીય રીતે કેટલા ચઢાવ ઉતાર અને રાજકીય મહાનુભાવો માટે કેવું રહેશે એનો પ્રયત્ન અને એ જ પ્રયત્નના ભાગરૂપે લોકમંચમાં ભાગ લેવા બદલ ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલ ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ આપનો નમસ્કાર તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી આજની ચર્ચા ફરી મળીશું નવા વર્ષમાં નવી શરૂઆત સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને નવા વર્ષની શુભ શુભકામનાઓ હેપી ન્યૂ ઇયર